ગુડ મોર્નિંગ ફ્રેન્ડ વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે આવનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નોની એક સિરીઝ ચાલુ કરી છે જેમાં આપણે દરરોજ સવારે આઠ વાગ્યે એક વિડીયો લઈને હાજર થઈએ છીએ તો જો તમે આ સિરીઝ જોતા હોય તો તમે સવારે આઠ વાગ્યે વાટ જોઈએ તેમાં આપણે મહત્ત્વના પચાસ પ્રશ્નો લઈને હાજર થઈએ છીએ અને આવતીકાલે આપણે ભાગ અડતાલીસમાં લઈને હાજર થઈશું જો તમે ભાગ સુડતાલીસ ન જોયા હોય તો અહીંયા આ બટનમાં જઈને જોઈ લેજો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આજે આપણે પ્રશ્ન ચારસો થી ચારસો પચાસ સુધીના મહત્વના પ્રશ્નો જોઈશું તો ચાલો આપણે આ મહત્વના પ્રશ્નો ચાલુ કરીએ પ્રશ્ન ચારસો એક તપક પદ્ધતિથી સિંચાઈની શરૂઆત કયા દેશમાં થઈ હતી ઈઝરાયલ પ્રશ્ન ચારસો બે ચારસો બે ગાંધીજી સાથે દાંડી યાત્રામાં કેટલા સ્વયંસેવક હતા અઠ્યોતેર ચારસો ત્રણ હાવરા બ્રિજ કઈ નદી પર આવેલો છે હુગલી નદી પર ચારસો ચાર સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ કોણ હતા ફાતિમા બીબી ચારસો પાંચ સેવાગ્રામ આશ્રમ ક્યાં આવેલો છે વર્ધામાં ચારસો છ સમુદ્રની ઊંડાઈ માપવા માટે શેનો ઉપયોગ થાય છે ઓલ્ટોમીટર પ્રશ્ન ચારસો સાત પ્રશ્ન ચારસો સાત નેપાળના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયું હતું રામબરન યાદવ ચારસો આઠ નદીના વહેતા પાણીના પ્રવાહને માપવા માટે કોનો ઉપયોગ થાય છે ક્યુસેક ચારસો નવ રાજા ભોજની રાજધાની કઈ હતી ધારાનગરી ચારસો દસ કયા રાજ્યમાં લોકસભાની સૌથી વધુ બેઠક છે ઉત્તર પ્રદેશ એસી બેઠક છે પ્રશ્ન ચારસો અગિયાર કબીરવડ ક્યાં આવેલો છે શુક્લતીર્થ ચારસો બાર ભારતના કયા રાજ્યનું જૂનું નામ નેફા હતું અરુણાચલ પ્રદેશ ચારસો તેર ભારતમાં સંસ્કૃત ભાષામાં સૌપ્રથમ ફિલ્મ બનાવવામાં આવી હતી આદિશંકરાચાર્ય ચારસો ચૌદ વામન છતાં વિરાટની ઉપાધિ કયા વડાપ્રધાનને મળી હતી લાલ બહાદુર શાસ્ત્રી ચારસો પંદર લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય શિક્ષણ મહાવિદ્યાલય ક્યાં આવેલી છે ગ્વાલિયર ચારસો સોળ લિંગરાજ મંદિર કયા શહેરમાં આવેલું છે ભુવનેશ્વર ચારસો સત્તર ખેટક કયા શહેરનું પ્રાચીન નામ છે ખેડા માપન માટે વપરાય છે કાગળ પ્રશ્ન ચારસો ઓગણીસ ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયા ના રચયિતા કોણ છે રાજેન્દ્ર શાહ ચારસો વીસ સૌરાષ્ટ્રનું સૌથી જૂનું દૈનિક કયું છે ફૂલછાબ ચારસો એકવીસ શિવાજીને લશ્કરી તાલીમ આપનાર કોણ હતા દાદા કોળદેવ ચારસો બાવીસ ફિફા વર્લ્ડ કપ બે હજાર ચૌદ કોણે જીત્યો હતો જર્મની પ્રશ્ન ચારસો ભાષાના આધારે સૌ કયું રાજ્ય બન્યું હતું આંધ્રપ્રદેશ પ્રશ્ન ચારસો ચોવીસ રાષ્ટ્રીય વિટામિન દિવસ ક્યારે મનાવવામાં આવે છે અઠ્યાવીસ ફેબ્રુઆરી ચારસો પચીસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેક ઇન ઇન્ડા ઇન્ડિયા યોજના ક્યારે લોન્ચ કરી હતી પચીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદ ચારસો છવ્વીસ ભારતીય સંસ્કૃતિમાં કુલ કેટલી કળાઓ છે ચોપન પ્રશ્ન ચારસો સત્યાવીસ ચારસો સત્યાવીસ તાના રીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે વડનગર ચારસો અઠ્યાવીસ આદિવાસીઓ સિમગોને કયા તહેવાર તરીકે ઉજવે છે હોળીનો તહેવાર ચારસો ઓગણત્રીસ સરોજીની નાયડુ કયા રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા ઉત્તર પ્રદેશ ચારસો ત્રીસ રિચર સ્કેલ સાધન શું માપવા માટેનું છે ધરતીકંપ ચારસો એકત્રીસ ક્ષય કિરણોના શોધક કોણ હતા રોંજન પ્રશ્ન ચારસો બત્રીસ ગાયત્રી મંત્ર કયા દેવની ઉપાસના છે ચારસો તેત્રીસ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા મોલાના આઝાદ ચારસો ચોત્રીસ ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા વલ્લભભાઈ પટેલ ચારસો એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા કોણ છે કિશોરીલાલ મસરૂવાળા પ્રશ્ન ચારસો સાડત્રીસ દિને ઇલાહી નામના નવા ધર્મની સ્થાપના કોણે કરી હતી અકબર ચારસો આડત્રીસ ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું છે ચારસો ચાલીસ ગિરનાર પર અશોકનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલ છે બ્રાહ્મી લિપિ પ્રશ્ન ચારસો એકતાલીસ ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે દાહોદ ચારસો બેતાલીસ ભાખરા નાંગલ બંધ કઈ નદી પર છે સતલજ ચારસો ટેહરી બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ભાગીરથી નદી પર ચારસો ચુમ્માલીસ બ્રિક્સ સંમેલન બે હજાર ચૌદ કયા દેશમાં યોજાઈ ગયો બ્રાઝિલ પ્રશ્ન કયા ક્ષેત્રની નોંધપાત્ર સિદ્ધિ માટે ધન્વંતરી એવોર્ડ અપાય છે તબીબી વિજ્ઞાન ક્ષેત્રે ચારસો સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક ગોવર્ધન રામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો ગ્રામ પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે સામાજિક ન્યાય સમિતિ ચારસો અડતાલીસ નગરપાલિકાની સ્થાપના સૌ પ્રથમ કયા શહેરમાં થઈ હતી ચેન્નઈ પ્રશ્ન ચારસો ઓગણપચાસ ભારતમાં સૌ પ્રથમ પોલીસની વ્યવસ્થા કયા ગવર્નરે શરૂ કરી હતી કોર્ન વોલિસ ચારસો પચાસ ભારતમાં ભાષાવા રાજ્યની રચના ક્યારે કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો છપ્પન તો મિત્રો આજે આપણે પચાસ મહત્ત્વના પ્રશ્નો જોયા બીજા વિડીયો તમને અહીંયા આ બટનમાંથી મળી જશે ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો બાય ગુડ લક હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચારસો એકાવનથી આગળના પ્રશ્નો જોઈશું તો મિત્રો બાય